હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ MBBS ટ્રાવેલર. આજે બીજો દિવસ છે અમારો સાપુતારામાં. આજે અમે અહીંયા સાપુતારાથી આહવા એટલે કે ડાંગમાં જવાના છીએ. કાલે આખી રાત વરસાદ પડ્યો હતો અને વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો હતો. અત્યારના સવારના છે, વરસાદ થોડો શાંત રહી ગયો છે એટલે અમે અત્યારે સવારના થોડા ફોટોશૂટ માટે નીકળ્યા છીએ. થોડા અહીંયા ફોટોસ ક્લિક કરાવીશું અને પછી નાસ્તો કરીને અમે ડાંગ જવા નીકળીશું. જો તમે અહીંયા સાપુતારા ટેન્ટ સિટીમાં રોકાશો તો અહીંયા ફોટોશૂટ માટે અલગ અલગ લોકેશન પણ બનાવેલા છે, ત્યાં તમે ફોટોસ ક્લિક કરાવી શકો છો. આ ઉપરાંત જો તમે અહીંયા બાળકો જોડે આવતા હોય તો બાળકો માટે અહીંયા એડવેન્ચર એક્ટિવિટી પણ અવેલેબલ છે. સાપુતારા ટેન્ટ સિટીમાં ટોટલ 12થી વધારે એડવેન્ચર એક્ટિવિટી છે, તો બાળકોને અહીંયા બહુ જ મજા આવશે. અહીંયા બ્રેકફાસ્ટનો ટાઈમિંગ છે એ સવારના 8 થી 9:30 સુધીનો જ હોય છે, એટલે અમે અત્યારે સવારના બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. બ્રેકફાસ્ટ અમે કરી લીધો છે. અત્યારે બ્રેકફાસ્ટમાં અહીંયા બ્રેડ બટર, બ્રેડ જામ અને ગરમા ગરમ થેપલા અને ચા કોફી હતો. તો અમે અત્યારે નાસ્તો કરી લીધો છે અને અમે હવે અત્યારે ડાંગ જવા નીકળીએ છીએ. અહીંયા સાપુતારાથી ડાંગ છે ને એ લગભગ 50 કિલોમીટર આવેલું છે અને આહવા છે એ ડાંગનું એક મેઇન સિટી છે. સાપુતારાથી આહવા છે અરાઉન્ડ 35 કિલોમીટર જેવું આવેલું છે. અત્યારે અમે આવ્યા છીએ અંજની કેવ વોટરફોલ જોવા માટે. અંજની કેવ વોટરફોલ જોવા આવવું હોય તો તમારે આહવામાં ડાંગમાં આવવું પડશે. તમે જ્યારે ગલકુંડ પાસે પહોંચો ત્યારે ગલકુંડથી તમારે આગળ લિંગા તરફ રાઈટ ટર્ન લેવાનો રહેશે. આ ગલકુંડથી લિંગા તરફ આવતા હશો ત્યારે રસ્તા છે એકદમ સાંકડા છે, ઓનલી સિંગલ લેન રોડ જ છે અને એ પણ લગભગ 12 થી 13 કિલોમીટર માટે. તો તમે જો ફોર વ્હીલ લઈને આવતા હોય તો એ તમે સાવચેતીથી ચલાવજો. આ ઉપરાંત તમે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે ઓફલાઈન મેપ પણ ડાઉનલોડ કરી લેજો, કારણ કે અહીંયા નેટવર્કના બહુ પ્રોબ્લેમ છે. એરટેલ કે જીઓ બંનેમાંથી એક પણ નેટવર્ક રસ્તામાં આવતું નથી, એટલે અમે છે મેપ ઓફલાઈન ડાઉનલોડ કરીને જ આવ્યા હતા. રસ્તામાં 3-4 કિલોમીટરે બહુ બધા ગામ પણ આવે છે, ત્યાં તમને થોડોક ફૂડ પેકેટ્સ અને નાસ્તો પણ મળી રહેશે. અત્યારે મેં ગાડી પાર્ક કરી છે અહીંયા અને અત્યારે અમે અંજની કે વોટરફોલ તરફ જઈએ છીએ. તમે જો અત્યારે પાછળ છે આખી નદી વહી રહી છે અને એની એક બાજુ અત્યારે અમે ચાલીને જઈએ છીએ. તમે અહીંયા આવતા હોય ત્યારે ફૂડ પેકેટ્સ, પાણીની બોટલ અને શૂઝ પહેરવાનું ભૂલતા નહીં, કારણ કે જ્યારે તમે અંજની કે વોટરફોલ પર ચાલીને જતા હોવ છો ત્યારે નીચે રસ્તા પર ટ્રેલ પર બહુ બધા કરચલા પણ હોય છે જે તમને બાઇટ કરી શકે છે. અંજની કે વોટરફોલની જે ટ્રેલ છે એની બંને બાજુ તમને બહુ મસ્ત નજારા જોવા મળશે. એક બાજુ ખળખળ વહેતી નદી જાય છે ને બીજી બાજુ ફોગથી ઘેરાયેલા પહાડો પણ છે. અહીંયા એક પર્વત આવેલો છે જેનું નામ છે અંજની પર્વત. અહીંના ગામના લોકો એવું માને છે કે જે અંજની પર્વતમાં ગુફા છે એ ગુફામાં અહીંયા હનુમાનજીનો જન્મ થયેલો હતો. Thank you.
તમે આવતા હોય ત્યારે લાસ્ટ નો જે પેજ છે બહુ જ રિસ્કી છે, તમારે બહુ એકદમ સીધી ચડાઈ ચડીને આવવાની રહેશે. અને જે વોટરફોલ પડે છે એની એક્ઝેક્ટ પાછળ એક ગુફા પણ છે, એ કેવમાં હનુમાનજીનો જન્મ થયો હતો એવું માનવામાં આવે છે. અંજની વોટરફોલ થી પાછા આવી ગયા છીએ. તમે જ્યારે અહીંયા અંજની વોટરફોલ આવતા હોય ત્યારે અહીંયા આગળથી રસ્તામાં છે એ થોડું અટવાઈ જવાય એવું છે, તો અહીંના ગામના લોકોને જોડે રાખજો. હવે અત્યારે અંજની વોટરફોલ જોઈને અમે ફરીથી સાપુતારા રિટર્ન જઈએ છીએ. અંજની વોટરફોલ થી અમે ફરીથી સાપુતારા આવ્યા છીએ અને સાપુતારા પર અત્યારે અમે સનસેટ પોઈન્ટ પર આવ્યા છીએ. અને અહીંયા આવીને આજે વેધર થોડું ક્લિયર છે એટલે થોડા ડ્રોન શોટ્સ અને ફોટોગ્રાફી કરીએ છીએ. ગઈકાલે વેધર એટલું ખરાબ હતું એટલે અમે બોટિંગ કરી નહોતા શક્યા, પરંતુ આજે વેધરની કન્ડિશન સારી છે એટલે અત્યારે અમે બોટિંગ કરવા માટે આવ્યા છીએ. અત્યારે અમે અહીંયા જે સાપુતારાનો મેઇન રોડ છે અહીંયા સાપુતારા લેકની બાજુમાં ત્યાં ચાલતા ચાલતા જઈએ છીએ અને જોઈએ કે આજુબાજુમાં શું મળે છે. અને આ રોડ પર અહીંયા સાપુતારાનું મ્યુઝિયમ આવેલું છે, એક્વેરિયમ પણ આવેલું છે. સાપુતારાથી અંદાજે 7-1 વાગે અમે અહીંયા સાપુતારા ટેન્ટ સિટીમાં રિટર્ન આવી ગયા હતા અને પછી અમારો જે સામાન હતો એ થોડો પેકઅપ કરીને અત્યારે અમે ડિનર માટે આવેલા છીએ. ડિનરમાં સબ્જી, થેપલા, કઢી, ખીચડી, તળેલા મરચા, ડુંગળી એવું બધું કાઠિયાવાડી જમવાનું હતું અને અહીંનો ટેસ્ટ છે જમવાનો એ બહુ જ સારો છે. તો જે લોકોને કાઠિયાવાડી ખાવાનું પસંદ હોય એ લોકોને અહીંયા બહુ મજા આવશે. અહીંયા સાપુતારા ટેન્ટ સિટીમાં ડિનર કર્યા પછી રાત્રે ગરબા અને ગેમ્સ રમાડવામાં આવે છે, તો અત્યારે અમે એ એન્જોય કરીએ છીએ. ગરબા અને ગેમ્સ એન્જોય કરીને અમે ફરીથી ટેન્ટ પર આવ્યા છીએ. તો આજના વ્લોગ માટે આટલું જ રહેવા દઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ MBBS ટ્રાવેલરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.